नमस्कार विद्यार्थी मित्रों, आज आप गुजराती में 16मो पाठ सेल्वी पंकजम है एनो कवि परिचय लेवा हम तमने थोड़ो प्रश्न रहे कि साहब 13 पाठ सुधी चाल पीछे सीधो 16मो हमें एक याद कर लेजो 14मू 15मू 18मू 19 21 22 और 23 आज 7 चेप्टर है तमारा कोर्स में आ वर्ष माटे रद्द करवामां आव्या छे। एटले 14मा पाठमांथी 15मा पाठमांथी 18मा पाठमांथी 19मा 21 22 અને 23 આ 7 પાઠમાંથી તમને પરીક્ષામાં પૂછાશે નહીં, એટલે આ વિડિયો હું તમને મોકલીશ, પછી આ બધે આપણે જે સમજવાના છે એ સમજી લેજે, પરીક્ષામાં પૂછાવાના છે એ પહેલાં લઈ લઈ। દાખલા તરીકે 16મો લાવશું, પછી 17મો લાવશું, પછી 18 19 આપણે હમણાં નહીં હલાવીએ, પછી 20 હલાવીશ, પછી 21 22 નહીં હલાવીએ, 23 નહીં ચલાવી, 24 ચલાવીશ। મતલબ કે પરીક્ષામાં જે પૂછાવાના છે એ પહેલાં આપણે પાઠ સમજી લઈ। આ 7 પાઠ એવા છે મિત્રો, પરીક્ષામાં એક પણ પ્રશ્ન એમાંથી પૂછાશે નહીં। એટલે હું વિડીયો બનાવીશ, તમને સમજાવીશ, ખાલી સમજજો, એ વાંચવાના નથી, આમાંથી પૂછાવાના નથી। અત્યારે આપણે જે પૂછાવાનું છે એ કોર્સ પહેલાં કરી લઈ, એટલે એમાંથી તમે તૈયારી કરી શકો। તો 16મો પાઠ છે હવે કોર્સમાં આપણે સીધો પૂછાશે, અત્યાર સુધી આપણે 13 કર્યા, પછી 14-15 નથી પૂછાવાનું, એટલે 16મો પાઠથી સમજીએ બરાબર। કન્ફ્યુઝન કોઈને હોય તો મને તમે વોટ્સઅપ ગ્રુપમાં પૂછી લેજો, આટલા પાઠ નહીં પૂછાય। બાકી આપણે PDF મૂકી છે કે આ વર્ષના કોર્સમાં જે 30% કોર્સ સરકારશ્રીના આદેશ મુજબ જે કાપ્યો એમાં કોર્સ કપાઈ ગયો છે। તો સેલ્વી પંકજમ, જો સેલ્વ એટલે કાદવ થાય અને પંકજ એટલે કમળ થાય, તો કાદવનું કમળ એવો આ પાઠનું નામ છે। અને સાહિત્ય પ્રકાર નવલિકા, નવલિકા એટલે ટૂંકી વાર્તા, અને એના લેખકનું નામ છે પ્રફુલ્લ નંદ શંકર દવે, જેનું ઉપનામ છે ઈવા દેવ। જો આ ઉપનામ પણ તમને પરીક્ષામાં પૂછી શકે કે પ્રફુલ્લ નંદ શંકર દવેનું ઉપનામ શું છે, તો કે ઈવા દેવ, અથવા એમ પણ પૂછે કે ઈવા દેવ કોનું ઉપનામ છે, પ્રફુલ્લ નંદ શંકર દવે, અને એનો જન્મ સ્થળ છે વડોદરામાં થયો હતો। તો હવે તમારી ગુજરાતીના પાના નંબર 76 છે ત્યાં તમે 16મો પાઠ છે એ ખોલો, ત્યાં આપણે એનો કવિ પરિચય આજે લેશું। સેલ્વી પંકજમ ઈવાદેવ, ઈવાદેવ ઉપનામ ધરાવતા લેખક પ્રફુલ્લ નંદ શંકર દવેનો જન્મ વડોદરામાં થયો હતો, જેનું ઉપનામ છે ઈવાદેવ, એવા લેખક એટલે પ્રફુલ્લ નંદ શંકર દવે, એનો જન્મ વડોદરામાં થયો હતો। તેઓ વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે જાણીતા છે, તેને વાર્તા પણ લખી છે, નવલકથા પણ લખી છે, એટલે વાર્તાકાર તરીકે પણ ઓળખે છે અને નવલકથાકાર તરીકે પણ ઓળખે છે। આગંતુક, તરંગીણીનું સ્વપ્ન, તહમોદદાર તેમના ટૂંકી વાર્તાના સંગ્રહ, મિત્રો આ ત્રણ નામ એવા છે, આગંતુક, તરંગીણીનું સ્વપ્ન અને તહમોદદાર, આ ત્રણેય જે પુસ્તકો છે એમાં ટૂંકી વાર્તાઓ એને બધી લખી છે, આ ટૂંકી વાર્તાના સંગ્રહ છે, એક સંગ્રહમાં અનેક વાર્તાઓ છે। તેમણે ઈસુના ચરણે નામની લઘુ નવલકથા, નાની નાની નવલકથા લખે એને લઘુ નવલકથા કહે છે। પરંપરા કે પ્રયોગ એવું કશું નામ પાડ્યા વિના એમણે પોતાની સર્જકતાને વિકસાવેલી નહીં, પરંપરા કે નથી નવો પ્રયોગ એવી કાંઈ નહીં, પોતાની રીતના સર્જન કર્યું, નકર ઘણા એમ કે પરંપરાગત એટલે જે અગાઉના લેખક લખતા હોય એ મુજબ નવલકથા લખો એને પરંપરાગત કહેવાય, તમારી રીતના એમ કે હું નવી શૈલીમાં લખો છું તો પ્રયોગાત્મક કહેવાય, પણ અહીંયા કાંઈ નામ ન પાડ્યું કે એ મારી રીતના હું લખું છું, નથી પ્રયોગાત્મક કે નથી પરંપરા, એવી સરસ મજાની સર્જકતાથી પોતે વિકસાવેલું છે। આકર્ષક ચરિત્ર ચિત્રણ, સૌને ગમે તેવું ચરિત્ર ચિત્રણ, સુરેખ વર્ણન કરા, જે રીતના ગણિતની અંદર સુરેખ સમીકરણો આવે, જે યોગ્ય રીતે ચાંપ લેવાનું, એવું યોગ્ય જગ્યાએ જ્યાં જરૂર પડે ત્યાં એવું વર્ણન કરવું, કંઈક દુઃખદ ઘટના હોય તો કરુણ જેવું થઈ જવું જોઈએ, કે સુખદ હોય તો હાસ્યાસ્પદ હોય, આનંદ આવે એવું વર્ણન કરા, સંવેદનને સહજ રીતે, સંવેદન એટલે દુઃખ લાગણી, એને ભાષારૂપ આપનારી અનેરી એટલે સૌથી અલગ રીત તેમના સાહિત્યના વિશેષો ગણાવી શકાય। માણસનો જન્મ અને ઉછેર એ કુદરતના આધીન છે, મિત્રો મારો તમારો ના દુનિયાના તમામ લોકોનો જન્મ એ કુદરતને આધીન છે, પણ સંસ્કાર અને શાલીનતા વ્યક્તિ પોતે પોતાની રીતના ઘડી શકે છે। આપણા સંસ્કાર અને શાલીનતા એટલે ચતુરાઈ, આ બેયમાં કેવું રાખવું, આપણે સંસ્કાર સારા રાખવા, આપણે ચતુરાઈ સારી રાખવી કે નહીં એ આપણી રીતના આપણે નક્કી કરી શકીએ। જન્મ તો આપણે જ્યાં ઈશ્વર ઈચ્છે ત્યાં જ આપણો થાય, એ માતા પિતા આપણા થાય, કઈ જ્ઞાતિ જાતિ દેશ પ્રદેશ કાંઈ નક્કી ન હોય, ગમે ત્યાં થાય, પણ આપણા સંસ્કાર કેવા ઘડવા, આપણે ચતુરાઈ કેવી રાખવી એ આપણે નક્કી કરી શકીએ છીએ। આ વાર્તામાં લેખકે આ જીવન રહસ્યને સ્ફુરાવ્યું છે, આ જીવનનું રહસ્ય છે, જન્મ તમારા ગમે એવી જ્ઞાતિમાં જાતિમાં થાય હેને, લોકો ઉચ્ચ નીચના કે પણ તમારા કર્મ, તમારા સંસ્કાર, તમારી ચતુરાઈ તમારા હાથને છે, એવું અહીં રહસ્ય કવિએ બતાવ્યું છે।
એમાં વિષય વસ્તુ અને ચરિત્રનું પ્રભાવક નિરૂપણ કર્યું છે. વિષય વસ્તુ એટલું સુંદર લીધું છે, કાદવનું કમળ બહુ પ્રભાવક કર્યું છે. જન્મ, પ્રદેશ, કુળ કે નાત જાતના બંધનોથી પણ એવું ગુણ સંપન્ન અને આકર્ષક વ્યક્તિત્વ કેવી રીતે ખીલવી શકાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એને માણસ એમ કહેતા કે તમે ઉચ્ચ જ્ઞાતિમાં જન્મ્યો હોય તો તમે શ્રેષ્ઠ છો, તમે આ દેશમાં જન્મ્યા એટલે શ્રેષ્ઠ છો, એવું આ પાઠમાં નથી બતાવ્યું. એને એમ કીધું કે જન્મ, પ્રદેશ, કુળ કે નાત જાતના બંધનો બધાય દૂર છે આનાથી. માત્ર ને માત્ર વ્યક્તિ કેટલો ગુણ સંપન્ન છે, કેટલો આકર્ષક છે અને આ બધાના ગુણો છે કેવી રીતના ખીલવી શકાય, બહાર લાવી શકાય એનું બહુ શ્રેષ્ઠ ઉદાહરણ આ વાર્તા છે. કૃતિના કેન્દ્રવર્તી ચરિત્રોમાં મિલન, મુલાકાત, વાર્તાલાપ અને રહસ્ય સ્ફોટક પર્યંત જળવાતી જિજ્ઞાસાને પોષવામાં ચરિત્ર ચિત્તના વ્યાપારોના સૂક્ષ્મ આલેખનમાં સ્થળ વિશેષની વાતાવરણના ઝીણવટ ભર્યા નિરીક્ષણ ચિત્રોમાં તેમજ લેખકની ચિત્રાત્મક લેખનશૈલીમાં આપણી એમની કેવી કળાસૂઝનો સહજ રીતે પરિચય થાય છે. જો કે કૃતિનો કેન્દ્રવર્તી એટલે મુખ્ય ભાવ, કૃતિનો મુખ્ય ભાવ શું છે તો કે ચરિત્રોના મિલન. યોગ્ય યોગ્ય જે ચરિત્રવાન વ્યક્તિ છે એનું મિલન એટલે મળે છે, એની મુલાકાત થાય છે, એની સાથે વાર્તાલાપ થાય છે અને વાર્તાલાપ પૂર્ણ થયા પછી રહસ્ય પ્રગટે છે. તમે કોઈ મહાન વ્યક્તિને મળો એટલે મિલન થયું, એની સાથે મુલાકાત, એની સાથે વાર્તાલાપ અને એ વ્યક્તિની વાત સાંભળો ત્યારે તમે ઓહો તમે એ વ્યક્તિ છો, આવું છેલ્લે રહસ્ય છે એ નીકળે છે. એ ખરેખર આપણે જાણવાની ઈચ્છા થાય કે કેવું સુંદર આ પાઠ હશે. અને સૂક્ષ્મ આલેખન એને લેખકે બહુ ઝીણવટપૂર્વકનું આલેખન આ પાઠની અંદર કર્યું છે. સ્થળ વિશેનું વાતાવરણ અને યોગ્ય સ્થળ, આજે કોઈ વાત કરવી હોય તો કેવા, આજે આપણે ગ્રામ્ય વિસ્તારની વાત કરવી હોય તો શહેરનું પાત્ર લઈને ન કરી શકાય, એને કોઈ ગામડાનું જ અભણ પાત્ર લેવું પડે, એવું સ્થળ વિશેનું વાતાવરણનું પણ એ બહુ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી લેખકે અને ચિત્રાત્મક લેખનશૈલી. અને આપણે એ વાત વાર્તા કે પાઠ કહેતા હોય તો સામે નજરની સમક્ષે સુંદર મજાનું ચિત્ર ઊભું થઈ જાય એવી શૈલીમાં અને એમની કળાસૂઝનો, એની જે આવડત છે, એની જે સૂઝ છે એનો સહજ રીતે આપણે પરિચય થાય છે. તો મિત્રો, અહીંયા આપણો છે એ પરિચય અહીંયા પૂરો થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે આ પાઠનો ટૂંકો સાર સમજીશું.